અમદાવાદ ખાતે ઇન્ડિયન કિડ્સ ફેસ્ટિવલ વીકનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઇનલમાં 500 થી પણ વધારે નવા ડિઝાઇન રજૂ કરવામાં આવ્યા હતા. ગ્લેમરની દુનિયાની તો વાત જ અનોખી છે, જ્યાં મોટા મોટા દિગ્ગજ મોડેલ ઉપસ્થિત રહી વિવિધ ફેશનને રજૂ કરતા હોય છે. પરંતુ જ્યારે નાના માસૂમ બાળકો પોતાની પ્રતિભા દર્શાવવા માટે વિવિધ થીમ પર પ્રદર્શન કરે છે, ત્યારે મોટા લોકો પણ તેમના આ પરફોર્મન્સ બદલ મોંમાં આંગળા નાખવા મજબૂર બની જાય છે. અમદાવાદ કહેતે ઇન્ડિયન કિડ્સ ફેશન વીકની 7મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના ભૂલકાઓ દ્વારા વિવિધ થીમ પર 500 થી વધુ ડિઝાઇન્સ રજૂ કરવામાં આવ્યા હતા. અમદાવાદમાંથી 1000 થી પણ વધારે બાળકોની એન્ટ્રી આવી હતી, જેમાંથી 350 બાળકોને શોર્ટ લિસ્ટેડ કરવામાં આવ્યા હતા. આ વર્ષે સૌ પ્રથમવાર આ શો દુબઈ ખાતે પણ આયોજિત કરવામાં આવશે. અમદાવાદ સિવાય આ શોનું આયોજન બેંગ્લોર, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા, દિલ્હી, ચંદીગઢ, મુંબઈ, પુણે અને જયપુર એમ 10 શહેરોમાં આયોજન કરવામાં આવ્યું છે. આ ફેશન વીકમાં 3 વર્ષથી માંડી 13 વર્ષ સુધીના બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અમદાવાદ ખાતેના ફેશન શોભાં કીર્તિ રાઠોડ, મેઘા ગર્ગ ક્લોથિંગ, ફેશન ફોર પ્રિન્સેસ, ક્લબ બાય ચૌહાણ, મની કટલર, લિટલ હિમ્પી અને માય કિડ જેવા અનેક ડિઝાઇનરે પોતાના ડિઝાઇન્સ રજૂ કર્યા હતા. ક્રાફ્ટ વર્લ્ડ ઇન્વેટના ડિરેક્ટર મનોજ મહેલાએ જણાવ્યું હતું કે ઇન્ડિયા કિડ્સ ફેશન વીક્સ એ ઉભરતા તેમજ સ્થાપના કરેલ ડિઝાઇનર્સ અને બ્રાન્ડની તેજીના બાળકોની એપરલ જગ્યામાં તેમની રચના અમૃતક પ્રદર્શિત કરવા માટેનું એક ઉત્તમ પ્લેટફોર્મ છે. ચાઇલ્ડ વેલ્ડ માર્કેટ અંદાજિત 66,000 કરોડનું છે અને તેના આવતાના સમયમાં પણ ખૂબ જ વધવાની શક્યતાઓ રહેલી છે. ગ્રાહકો વધુ જાગૃત છે અને નવનીતમ વલણને ધ્યાનમાં રાખીને બ્રાન્ડ્સ નાના લોકોની એપરલ આવશ્યકતાઓને પરિપૂર્ણ કરવા માટે ફેશન સાથે સ્થિરતાને પણ જોડે છે. કેમેરામેન સચિન પડિયાર સાથે હરેશ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.